વિડિયોની અંદર આપણે જીવનમાં વિદ્યાધનનું મહત્વ વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે સમાજમાં રહે છે. અન્ન, વસ્ત્ર અને રહેઠાણ તેની પ્રાથમિક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે તેને ધનની જરૂર પડે છે. વળી તેને મોજ શોખની વસ્તુઓ મેળવવા માટે પણ ધનની જરૂર પડે છે. દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરે છે. તે પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે પ્રવૃત્તિઓ કરે છે. વળી મનુષ્ય એટલે ઈચ્છાઓનું પોટલું. મનુષ્યની એક ઈચ્છા પૂરી થાય કે તરત બીજી ઈચ્છા ઉદ્ભવે છે. જેમ કે એને નાનું મકાન મળ્યા પછી મોટું મકાન મેળવવાની ઈચ્છા થાય, સ્કૂટર ખરીદ્યા પછી મોટર ખરીદવાની ઈચ્છા થાય. આથી વ્યક્તિ વધુ ને વધુ નાણાં મેળવવા દોડધામ કર્યા જ કરે છે. નાણાં વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. વળી નાણાં વિનાનો નાથિયો નાણે નાથા લાલ. જેટલો આદર ધનવાનને મળે છે એટલો આદર ગરીબોને મળતો નથી. આથી સામાન્ય માનવી પૈસાદાર થવાની ઈચ્છા રાખે છે. તે માટે તે કેટલીક વાર અનીતિનો રસ્તો પણ અપનાવે છે. પરંતુ પૈસાદાર લોકો જ સુખી હોય છે એવું નથી. તેમના કુટુંબોમાં મિલકત અંગેના ઝઘડા ચાલતા હોય છે. તેઓ સતત ચિંતાને લીધે નિરાંતની ઊંઘ પણ લઈ શકતા નથી. વિદ્યા ધન શ્રેષ્ઠ ધન છે. ધનવાન વ્યક્તિ પોતાના પ્રદેશમાં પૂંજાય છે, જ્યારે વિદ્યાન વ્યક્તિ સર્વત્ર પૂંજાય છે. વિદ્યા ધન કોઈ પડાવી જતું નથી. વિદ્યા ધનમાં ભાઈઓ ભાગ માંગતા નથી. વિદ્યા ધનને ચોર ચોરી કરીને લઈ જઈ શકતો નથી. વળી વિદ્યા ધનનો આપણે જેટલો ઉપયોગ કરીએ તેટલું તે વધતું જ જાય છે. વિદ્યા ધનનો ઉપયોગ કરીને આપણે આપણો જીવન નિર્વાહ કરી શકીએ છીએ. વિદ્યા ધન આપણને સારું નરસું પારખવાની શક્તિ આપે છે. વાલ્મીકી, તુલસીદાસ, સુરદાસ, કાલિદાસ વગેરે વિદ્યા ધનને લીધે જ જગતમાં અમર થઈ ગયા છે. સંસ્કૃતમાં કહ્યું છે કે નાસ્તિ જ્ઞાનાત પરમ સુખમ. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.